હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદના નાની ઘસારી ગામે શ્રીમંત ભાગવત કથાનો લાભ લેતા શ્રોતા જણો. હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોય, શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. વિવિધ સત્સંગ મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે મહિલા સત્સંગ મંડળના સહયોગ અને ભૂદેવ જીતુદાદા વ્યાસના સંકલ્પથી રામદેવ પીર મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે, જેમાં શ્રીમદ ભાગવત સુધાનું શ્રવણ થઈ રહ્યું છે. શ્રીમદ ભાગવત કથાના પ્રારંભે પોથી પૂજન કરવામાં આવ્યું હતું. નાની ઘનસારી ગામના ભૂદેવ જીતુદાદા વ્યાસના કંઠે સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા નિમિત્તે રામજન્મ, વામન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ઝાંખી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નંદભૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. મહિલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિભાવ સાથે દેશી ગોરપદ બોલાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા તન મન ધનથી સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. દરરોજ ભાગવતજી સંધ્યા આરતીમાં ગોવિંદ હડિયા તથા વિપુલ ફટાણિયા દંપતી સાથે આરતીનો લાભ લઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા નિમિત્તે દરરોજ તમામ શ્રોતાઓ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા નિમિત્તે દાતાઓ દ્વારા આપવામાં આવતા દાનનો રામાપીર મંદિરના સાનિધ્યમાં સારા કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે. શ્રીમદ ભાગવત કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.